ઉનાળુ વેકેશન પૂરું થતા આજથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ થયો છે. જામનગરમાં સ્કૂલોમાં પ્રથમ દિવસે તિલક કરીને વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ પણ વેકેશન પછી સ્કૂલના મિત્રોને મળી આનંદમાં તથા નવા અભ્યાસ માટે ઉત્સાહમાં જોવા મળ્યા હતા. અમદાવાદના અનિલભાઈ બારોટ પરિવાર સાથે દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા. તેઓ દ્વારકાથી કારમાં સોમનાથ જવા નીકળ્યા હતા. દરમિયાન ભીમપરા ગામ પાસે તેમની કારનું ટાયર ફાટતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં અનિલભાઈ તથા તેના 13 વર્ષના પુત્ર પ્રિન્સનું મૃત્યુ નિપજતા કરુણાંતિકા સર્જાઈ છે. અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે, જે પૈકી એક વ્યક્તિને જામનગર જીજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ખનિજ માફિયાઓ વિરુદ્ધની ઝુંબેશ યથાવત રહેતા જોડિયા પંથકમાં ફરીથી રેતી ચોરી ઝડપાઈ છે. માધાપર તથા કુન્નડ વિસ્તારમાંથી 455 ટન રેતીનો ગેરકાયદે જથ્થો તથા ટ્રક જામનગર SOGએ કબજે કર્યા છે. તાજેતરમાં દ્વારકાના જગત મંદિર નજીક પાર્કિંગમાં તથા શિવરાજપુર બીચ પર પાર્કિંગમાં અમુક કારમાં તોડફોડ કરી કિંમતી સામાનની ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ પ્રકરણમાં દ્વારકા LCBએ આણંદના અકિલ સલીમ વોરા નામના શખ્સને ચોરાવ સામાન તથા તેની કાર સહિત કુલ ₹6 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. આરોપી ઇનોવા કાર લઈ ફરતો હતો. CCTV કેમેરાની રેન્જમાં ન હોય એવી કારમાં ચોરી કરતો હતો. આ શખ્સ કોઈને શંકા ન જાય એ માટે લોકોને પોતાની કારમાં લિફ્ટ પણ આપતો હતો. આરોપી લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાથી અન્ય 23 ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે. જામનગરમાં ઉઘડતા વેકેશને સ્કૂલો શરૂ થતા યુનિફોર્મ વિક્રેતાઓને ત્યાં હકડેઠળ ભીડ જોવા મળી રહી છે. નવા શૈક્ષણિક વર્ષમાં નવો યુનિફોર્મ ખરીદવા વિદ્યાર્થીઓના વાલીઓ કતારમાં ઉભેલા જોવા મળી રહ્યા છે.